वेलकम एंड गुड मॉर्निंग टू अवर उमा हाई सेकेंडरी स्कूल चैनल। मित्रों, एक गाम हतो, एक गाम मा बदाज सरखी समृद्धि वाला लोग रहता हता, जेने आपणे पैसादार तो न कही शकीए, परंतु बदा पोतानी मेहनत करीने जीवन निर्वाह चलावता हता। एक गाम में एवं हतु के एक बाबा जेने आपणे आदर्श पुरुष अथवा तो वंदनीय कही शकीए एवा एक बाबा रहता हता। अने ज्यारे ए नाचता त्यारे वरसाद पड़तो, आवु बनतु हतु। पण ज्यारे लोकोए नोंध्यु, लोकोए जोयु के ज्यारे ज्यारे साधु बाबा नाचे छे त्यारे वरसाद पड़े छे, અને લોકો પણ આ સાધુ બાબાને રિસ્પેક્ટ આપતા હતા અને આદર પણ આપતા હતા। કેટલીક વખત એવું પણ બન્યું કે ગામમાં વરસાદની જરૂર હોય અને વરસાદ ન પડે ત્યારે લોકો આ સાધુ બાબા પાસે જતા અને એમને નાચવા માટે કહેતા અને જણાવતા કે જો તમે આ નહીં નાચો અને જો વરસાદ નહીં પડે તો અમારે તકલીફ કે મુશ્કેલી વાળું જીવન જીવવું પડશે। અને સાધુ બાબા એમની વાત માની લેતા અને નાચતા અને વરસાદ પડતો અને લોકો આરામથી અને સુખીથી પોતાનું જીવન પસાર કરતા। આવી રીતે ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા। એક વખત આ ગામમાં મોટા શહેરથી, મુંબઈ જેવા શહેરમાંથી પાંચેક મિત્રો કોઈ રિલેટિવના ઘરે પિકનિક માટે આવેલા। થોડાક દિવસ રોકાયા પછી એમના કાને આ વાત પડી। હવે એ આવેલા મિત્રો હતા, એ થોડુંક ભણેલા હતા, એટલે એમને આમાં વિશ્વાસ બેઠો નહીં। એટલે એમની આ સાંભળેલી વાતની ખાતરી કરવા માટે એ લોકો સાધુ બાપા પાસે જાય છે અને કહે છે કે લોકો જે વાતો કરે છે અથવા તો ગામના લોકોની જે માન્યતા છે એ માન્યતા સાચી છે કે ખોટી અમારે જોવું છે, તમે નાચો અને વરસાદ પડે। સાધુ બાબાએ કહ્યું, હું નાચું છું એટલે જ વરસાદ પડે છે, લોકો આવું વાત માને છે એ મને ખબર નથી, પણ કદાચ એવું પણ બની શકે કે આ વખતે તમે નાચો અને તો પણ વરસાદ પડે તો। એટલે જે આવેલા પાંચ મિત્રો હતા એમને તો બહુ આશ્ચર્ય લાગ્યું કે નાચવા માત્રથી વરસાદ પડતો હશે, એટલે એ દિવસે તો એ લોકો કશું બોલ્યા નહીં, પણ બીજા દિવસે સવારે આખા ગામના બધા લોકોને એમને ભેગા કર્યા અને સાધુ બાબાની પાસે ગયા અને કહ્યું કે આ લોકોની આટલી બધી માન્યતા છે કે તમે નાચો છો ત્યારે જ વરસાદ પડે છે, તો અમારે આ વાત સાબિત થતી જોવી છે। ત્યારે સાધુ બાબાએ કહ્યું કે મને એવું લાગે છે કે કદાચ તમે નાચશો તો પણ વરસાદ પડશે, એટલે આ વખતે તમે શરૂઆત કરો। એટલે પેલા મિત્રો તો ગમ્મત મશ્કરી કરવા માટે જ આવ્યા હતા, એટલે એક મિત્રએ નાચવાનું શરૂ કર્યું, અડધો કલાક સુધી નાચ્યો પણ વરસાદ પડ્યો નહીં। બીજા મિત્રનો વારો આવ્યો, એ પણ અડધો કલાક સુધી નાચ્યો તો પણ વરસાદ પડ્યો નહીં। ત્રીજા મિત્રએ પણ અડધો કલાક સુધી નાચ્યા કર્યું, ગાયા કર્યું પણ વરસાદ પડ્યો નહીં। એ પ્રમાણે ચોથા મિત્ર અને પાંચમા મિત્રએ એ લોકો નાચી નાચીને થાકી ગયા તો પણ વરસાદ પડ્યો નહીં। થાકીને એ લોકોએ કહ્યું કે અમારા નાચવાથી તો વરસાદ ન પડ્યો, હવે તમારો વારો, તમે નાચો અને વરસાદ પડવો જોઈએ। અને એ સાધુ બાબાએ નાચવાનું શરૂ કર્યું। એમને જ્યારે નાચવાનું શરૂ કર્યું, અડધો કલાક, કલાક, બે કલાક, ત્રણ કલાક થયા, ચાર કલાક થયા, એમનું નાચવાનું ચાલુ છે। સાંજ પડી ગઈ, પાંચ કલાક સુધી તો વરસાદ પડ્યો નહીં, પણ જ્યારે છ કલાક પૂરા થયા ત્યારે વાતાવરણ બદલાઈ ગયું, વાદળા તોફાન એવું વાતાવરણ ઊભું થવા લાગ્યું। આખી રાત સાધુ મહારાજ નાચે કર્યા અને બીજા બધા હતા ગામના લોકો અને પેલા પાંચ મિત્રો હતા એમને જોવાનું, પણ એ લોકો પણ ત્યાં ને ત્યાં રોકાયેલા હતા। છેવટે બીજા દિવસે સવાર સુધી જ્યારે એમને નાચવાનું
ચાલુ જ રાખ્યો ત્યારે વરસાદ પડ્યો અને આ પરિસ્થિતિ જોઈને પેલા જે બહારથી આવેલા પાંચ મિત્રો હતા એ તો પાગલ થઈ ગયા કે એક વ્યક્તિના નાચવાથી વરસાદ પડે છે। પછી સાધુ બાબાની આગળ ગયા, એમને નમસ્કાર કરીને કહ્યું કે અમે આ વાત માની શકતા નથી કે એક વ્યક્તિના નાચવાથી વરસાદ પડતો હશે। આ સાચું હશે? આવું સાચું હોઈ શકે? ત્યારે સાધુ બાબાએ બહુ સરસ જવાબ આપ્યો કે આ વાત સાચી છે કે ખોટી એ મને ખબર નથી, હું નાચ્યો એટલે જ વરસાદ પડ્યો, પરંતુ કદાચ જો એવું ન હોત તો જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી મારી નાચવાની તૈયારી હતી, પછી ભલે ને એમાં ત્રણ કે ચાર દિવસ જાય। આ વાતના સામે આવેલા પાંચ મિત્રો હતા એ કોઈ જવાબ આપી શક્યા નહીં। એમણે જોયું કે અમે યુવાન હતા છતાં પણ અમે નાચતા નાચતા થાકી ગયા, પણ આ જે એમના કરતા ઉંમરમાં મોટા વ્યક્તિ હતા એ થાક્યા નહીં। એટલે પેલા જે પાંચ મિત્રો હતા એમને કંઈ સમજાયું નહીં, એ કોઈ રિએક્શન જ આપી શક્યા નહીં કે આવું કેવી રીતે શક્ય બને। ત્યારે એ સાધુ બાબા એમને બહુ સરસ વાત કરી કે મિત્રો, એક વખત આપણે જ્યારે ગોલ નક્કી કરીએ, એક લક્ષ્ય નક્કી કરીએ, ત્યારબાદ જ્યાં સુધી એ લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી હું ક્યારે મારા પ્રયત્નમાં અટકીશ નહીં, હું જ્યાં સુધી મારા લક્ષ્યની પૂર્તિ ન થાય ત્યાં સુધી સતત ને સતત મારો પ્રયત્ન ચાલુ રાખીશ। કેટલીક વખત પહેલા પ્રયત્નમાં પણ આપણને સફળતા મળે અને કેટલીક વખત અંતિમ પ્રયત્ન સુધી આપણે એ કામ કરવું પડે છે। એ વાત જાણ્યા પછી પાંચે પાંચ મિત્રો જે બહારથી આવેલા હતા એમને સાધુ બાબાને નમસ્કાર કર્યા અને એમને સમજાઈ ગયું કે વરસાદ આવવાનું કારણ સાધુએ કરેલો અવિરત પ્રયત્ન હતો। એમ આપણને પણ એવું લાગશે કે આપણે જયારે યુટ્યુબ ચેનલ દ્વારા ભણવાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે કેટલીક વખત કોઈકમાં સમજણ નહીં પડતી હોય, કેટલીક વખત આપણને શાળા જેવું વાતાવરણ ફીલ નહીં થતું હોય, પરંતુ એ બધી જ પરિસ્થિતિને પાર કરીને પણ આપણે આપણા લક્ષ્યને પાર પાડવાનું છે અને આપણું લક્ષ્ય પાર પાડવા માટે આપણે એમાં આપણા પોતાનાથી બનતો એક પણ પ્રયત્ન છોડવાનો નથી। આપણે મિત્રો વાત કરતા હતા કે તમારા બાયોલોજીનું ચેપ્ટર પૂરું થઈ ગયું છે અને એનો એક ટેસ્ટ પણ આપણે રાખેલો છે। એ ટેસ્ટ વાલીઓને અને વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે ટેસ્ટના રૂપમાં જ લખવાનું છે, એટલે એ આખો ટેસ્ટ આપણે બરાબર તૈયાર કરીશું અને પોતાના વાલીની હાજરીમાં પછી એ ટેસ્ટ મોઢે લખવાનું છે। 30 માર્ક્સનો એ ટેસ્ટ છે અને કેટલા સમયમાં તમે લખી શકો છો અને કેવો લખો છો એ વાલી ફોટો પાડીને મને મોકલશે એટલે હું એને ચેક કરી લઈશ। એ પ્રમાણે મેથ્સનું એસાઇનમેન્ટ પણ તમને આપેલું છે, એ પણ તમારા હોમવર્કના ચોપડામાં આપણે લખી લઈશું। હવે આપણે જે લાસ્ટ લેશન ઇંગ્લિશમાં ચલાવ્યું હતું યુનિટ 7, એમાં મંકીઝ પો એ રીડ 1 હતું અને બીજું હતું રીડ 2 સર્જનર ટ્રુથ, એમાં સર્જનર ટ્રુથની વાત આપણે પૂરી કરી। એની જે એક્સરસાઇઝ છે એમાં આપણને એક્સરસાઇઝ આપેલી છે કે ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન। હવે વર્કિંગ વુમન એટલે કે હાઉસવાઇફ જે છે એ હાઉસવાઇફના પ્રોબ્લેમ છે, એના કરતા જે વર્કિંગ વુમન છે ઘર સિવાય જેને બહારની જવાબદારી ઉપાડી છે એની કેટલી જવાબદારી છે અને એ જવાબદારી પૂર્ણ કરવામાં એને કયા કયા પ્રોબ્લેમ્સ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એવી એક સ્પીચ આપણે લખવાની છે। પરીક્ષામાં સ્પીચ પણ 5 માર્ક્સની પૂછાય છે, સ્પીચનું ફોર્મેટ આપણે બધાને લખાઈ દીધું છે એ પ્રમાણે આપણે લખવાનું છે। હવે અત્યારે મિત્રો તમારી જોડે નોટ ને પેન ખોલી લો, હું લખાવતી જઉં છું અને સમજાવતી જઉં છું, આપણે બે કામ સાથે કરશું। તો પહેલું છે ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન। હવે જે સ્ત્રી ઘર અને બહાર એટલે કે એક આદર્શ ગૃહિણી પણ છે અને એની સાથે સાથે જ્યારે એને બહારની જવાબદારી વાળું કામ કરવાનું હોય ત્યારે વિચાર કરો કે એની સામે કયા કયા પ્રોબ્લેમ્સ આવતા હશે અને એ પ્રોબ્લેમ્સને ફેસ કરવા માટે ફેસ કરીને એમાંથી સક્સેસફુલી બહાર આવવા માટે એને કેટલા બધા કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે
એની વાત આપણે આપણા અહીંયા સ્પીચમાં કરવાની છે. આપણે લખતા જઈશું અને એ પ્રમાણે વાંચતા જઈશું. તો નોટ પેન ખોલો, જે અઘરો સ્પેલિંગ કે અઘરો શબ્દ લાગે એ આપણે પૂછી લઈશું. હવે જયારે આપણે સ્પીચ લખતા હોઈએ ત્યારે સ્પીચનો જે શરૂઆતનો પેરેગ્રાફ છે, ઇન્ટ્રોડક્ટરી, એ આપણે બધાને લખાવી દીધો છે. એ તમારે તમારી નોટમાંથી અગાઉ આપણે જે સ્પીચ લખાવી હતી એનું જે ફોર્મેટ હતું એ ફોર્મેટ પ્રમાણે લખીએ છીએ કે ગુડ મોર્નિંગ, રિસ્પેક્ટેડ સર, ડિગ્નિટરીઝ, ટીચર્સ, પ્રિન્સિપાલ્સ એન્ડ ગેટ્સ. પછી આપણે જે લખતા હતા એ જ એડ્રેસિંગ વાળા પેરેગ્રાફને અહીંયા લખવાનું છે. એવું તમારી નોટમાં ડેશ ડેશ કરીને ઉતારી લો. ત્યારબાદ આપણો પેરેગ્રાફ શરૂ થાય છે. વિમેન આર ધ બેકબોન ઓફ એની સોસાયટી. લખો પહેલું સેન્ટેન્સ. વિમેન આર ધ બેકબોન, એક કરોડ રજ્જુ. વિમેન આર ધ બેકબોન ઓફ એની સોસાયટી, કોઈ પણ સમાજની કરોડ રજ્જુ સમાન એક સ્ત્રી ગણી શકાય. ડિસ્પાઇટ બીંગ વેલ એજ્યુકેટેડ. ડિસ્પાઇટ કોન્ટ્રાસ્ટ બતાવતો શબ્દ છે, આમ હોવા છતાં. ડિસ્પાઇટ બીંગ વેલ એજ્યુકેટેડ, બીંગ એમ્પ્લોયડ, અ વર્કિંગ વુમન ફેસીસ નંબર્સ ઓફ પ્રોબ્લેમ્સ. અહીંથી આપણે શરૂઆત કરીએ. બીંગ વેલ એજ્યુકેટેડ, એક સુશિક્ષિત હોવા છતાં. બીંગ એમ્પ્લોયડ, એક કામ કરનાર એમ્પ્લોય હોવા છતાં એ વર્કિંગ વુમન ફેસીસ નંબર્સ ઓફ પ્રોબ્લેમ્સ, એને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. વાય ડુ વિમેન વર્ક. હવે આપણને પ્રશ્ન થાય કે સ્ત્રીઓને ઘરકામ સાથે બીજી જવાબદારી નિભાવતા ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે, તો સ્ત્રીઓ શા માટે કામ કરતી હશે, એમણે કામ ન કરવું જોઈએ? લેટ મી આન્સર ધેમ. તો એનો જવાબ આપણે શોધીએ છીએ કે શા માટે કામ કરે છે. જો કામ કરતા કરતા પ્રશ્નો ઉભા થતા હોય તો કામ ના કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ? તો એનો આન્સર, લેટ મી આન્સર ધેમ. ધે વર્ક, તે કામ કરે છે, એના આપણે રીઝન આપીએ છીએ. ધે વર્ક ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર બનવા માટે. ટુ અર્ન અ લિવિંગ, જીવન નિર્વાહ ચલાવવા માટે. ટુ હેલ્પ હર ફેમિલી, એના ફેમિલીને મદદ કરવા માટે. ટુ માર્ક હર આઈડેન્ટિટી, એની પોતાની નોંધપાત્ર ઓળખાણ ઊભી કરવા માટે. કેટલી બાબતો શા માટે તે વર્ક કરે છે? ધે વર્ક ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, ટુ અર્ન અ લિવિંગ, ટુ હેલ્પ હર ફેમિલી, ટુ માર્ક હર આઈડેન્ટિટી, આટલા માટે કામ કરે છે. સ્ટે, છતાં પણ. શી હેઝન્ટ બ્રોકન ઓફ, તોડી દેવું, ભંગ કરવો. સ્ટે, શી હેઝન્ટ બ્રોકન ઓફ હર ટ્રેડિશનલ ઇમેજ, એની ટ્રેડિશનલ ઇમેજ, એની પરંપરાગત જે ઇમેજ છે સમાજમાં એક સ્ત્રી વિશેની, સ્ત્રી મર્યાદાની જે ઉચ્ચ માનસિક કલ્પના છે, લોકોના માઇન્ડમાં જે કલ્પના છે, એ ઇમેજને બ્રોકન ઓફ અને હેઝન્ટ, તે તોડતી નથી. એટલે કે કામ કરતા કરતા, ઘણા બધા પ્રશ્નોનો સામનો કરતા કરતા પણ એને પોતાની છબી, પોતાની ઇમેજ ક્યારેય બગાડવાનો પ્રયત્ન કર્યો નથી. સ્ટીલ શી હેઝન્ટ બ્રોકન ઓફ હર ટ્રેડિશનલ ઇમેજ ઓફ અ હોમ મેકર. મિત્રો, કોઈ પણ ઘર, કોઈ પણ કુટુંબનું સર્જન કોણ કરી શકે? એક સ્ત્રી જ કરી શકે. એટલે કે સ્ત્રી એ હોમ મેકર છે,
માત્ર દિવાલ હોય તો એને ઘર કહેવાય, પણ જ્યારે ભાવ પ્રેમ હોમ ફને પરિવાર જેવી ભાવના ઉભી થઈ હોય એને આપણે કુટુંબ કે ઘર કહીએ છીએ. મકાન અને ઘરમાં આટલી તફાવત છે. એ હોમ મેકર છે. મકાન અને ઘર બનાવનાર જે સ્ત્રી છે એણે ક્યારે પણ પોતાની ટ્રેડિશનલ ઇમેજ કામ કરતા કરતા બ્રોકન ઓફ ભાગી નથી. સો મેની રોલ્સ શી પ્લેસ, તે ઘણા બધા રોલ ભજવે છે. રોલ એટલે ભાગ ભજવવો. હવે કઈ કઈ જગ્યાએ ભાગ ભજવે છે એ આપણે આગળ લખશું. Thank you.
છેલ્લે લખ્યું કે એને કયા કયા પ્રોબ્લેમ્સ નો સામનો કરવો પડશે તો એનું આગળ શી હેઝ બીન અ મલ્ટીટાસ્કર શી હેઝ બીન અ મલ્ટી મલ્ટી એટલે એક કરતા વધારે આપણે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન એમસીક્યુ બોલીએ છીએ જેમાં ઓપ્શન એક કરતા વધારે હોય એવી જ રીતે શી હેઝ બીન અ મલ્ટીટાસ્કર એ એક સાથે એક કરતા વધારે કામ પણ ખૂબ સારી રીતે કરી શકે છે શી ઓફન વર્ક્સ વિધાઉટ બ્રેક એન્ડ નેવર કમ્પ્લેન્સ તે કામ કરે છે વિધાઉટ બ્રેક કોઈ પણ જાતની બ્રેક લીધા વગર એન્ડ નેવર કમ્પ્લેન અને બ્રેક ન લેવા માટેની એની ફરિયાદ પણ હોતી નથી બટ ફોર અ વર્કિંગ વુમન હેઝ મેની ચેલેન્જીસ છતાં પણ જ્યારે સ્ત્રીની જવાબદારી ઘરની અંદર અને ઘરની બહાર બંને તરફ હોય છે ત્યારે અને બંને જવાબદારી ખૂબ સારી રીતે નિભાવતી વર્કિંગ વુમન હોય ત્યારે હેઝ મેની ચેલેન્જીસ અને ઘણા બધા પડકારનો સામનો કરવો પડે છે કયા કયા પડકાર એ આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરીએ છીએ શી ઇઝ ઓલ્સો જગલિંગ જગલિંગ એટલે સંઘર્ષ કરવો શી ઇઝ ઓલ્સો જગલિંગ બિટવીન સો મેની ફિલ્ડ્સ ફિલ્ડ એટલે ક્ષેત્ર ઘણા બધા ક્ષેત્રમાં એને એક સાથે સંઘર્ષનો અનુભવ કરવો પડે છે શી ઇઝ ઓલ્સો જગલિંગ બિટવીન સો મેની ફિલ્ડ્સ લાઈક કેરિયર એક બાજુ એને એનું કેરિયર બનાવવાનું હોય છે ટ્રાવેલિંગ જોબ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણી વખત પુષ્કળ ટ્રાવેલિંગ પણ કરવું પડે છે આપણને ખબર છે કે જે ટીચર્સ છે અથવા તો જે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે અને એમને પોતાના ઘરથી એક ક્ષેત્ર સુધી નક્કી કરેલા કામના સ્થળ સુધી પહોંચવા માટે બે કલાક ત્રણ કલાક ચાર ચાર કલાકનું ટ્રાવેલિંગ કરવું પડે છે એ ટ્રાવેલિંગ કિચન ચિલ્ડ્રન હસબન્ડ હાઉસ ફેમિલી સોસાયટી પર્સનલ હેલ્થ પેશન એન્ડ ડિઝાયર આ બધાની સાથે પાર પાડીને એને પોતાનું કામ કરવાનું હોય છે ફરીથી આપણે એક વખત જોઈ લઈએ શી ઇઝ ઓલ્સો જગલિંગ બિટવીન સો મેની ફિલ્ડ્સ લાઈક કેરિયર ટ્રાવેલિંગ કિચન ચિલ્ડ્રન હસબન્ડ હાઉસ ફેમિલી સોસાયટી પર્સનલ હેલ્થ પેશન એન્ડ ડિઝાયર્સ બિસાઇડ ધીસ ડ્યુટીઝ આ બધી ડ્યુટીઝ આ બધું તો એ ખૂબ સારી રીતે નિભાવે છે આ ઉપરાંત આ બધામાં તો એને પ્રોબ્લેમ થાય જ છે કદાચ ગમ્મતમાં આપણે કિચન શબ્દ ધ્યાનમાં લઈએ તો જે સ્ત્રી ઘર સિવાય બહારની જવાબદારી નિભાવતી હશે એ સ્ત્રી ક્યારે એવું કહી નહીં શકે કે હું ઘરમાં રસોઈ નહીં કરું એને રસોઈની સાથે પોતાની બધી જ જવાબદારી નિભાવવાની હોય છે બાળકોનું ભરણ પોષણ અથવા તો બાળકોને સંભાળવાની જવાબદારી પણ એની જ હોય છે એ જ રીતે હસબન્ડ હાઉસ ફેમિલી સોસાયટી પર્સનલ હેલ્થ એની પોતાની અંગત તબિયત અથવા તો તંદુરસ્તીનું ધ્યાન પેશન્ટ એના પોતાના આવેગો એની પોતાની જબરજસ્ત ઈચ્છા અને ડિઝાયર્સ આ બધું એને સંભાળવાનું હોય છે બિસાઇડ્સ ઉપરાંત તદુપરાંત બિસાઇડ ધીસ ડ્યુટીઝ અ વર્કિંગ વુમન ફેસિસ હજુ પણ એના બીજા કેટલાક પ્રોબ્લેમ છે અ વર્કિંગ વુમન ફેસિસ પ્રોબ્લેમ લાઈક ડિસ્ક્રિમિનેશન એટ વર્કિંગ પ્લેસ એટલે આપણે વર્કિંગ પ્લેસ શબ્દ સમજીએ જ્યાં એ કામ કરે છે ત્યાં એક સ્ત્રી માટેની જોવાની ભાવના જોવાની વૃત્તિ બધા લોકોની કેવી હોય છે ડિસ્ક્રિમિનેશન સચ એઝ જેવું કે કયા કયા ડિસ્ક્રિમિનેશન છે આપણે જોઈએ
એને જે જગ્યાએ કામ કરવાનું છે એ કામ કરવાની જગ્યા છે વર્કિંગ પ્લેસ સચ એઝ ઇન ઇન્ટરવ્યુ. તો એના માટે ઇન્ટરવ્યુ પણ કમ્પલસરી. કેટલીક વખત જે ઇન્ટરવ્યુમાં પુરુષ હોય એ જ ઇન્ટરવ્યુ સ્ત્રીને પણ આપવું પડે છે. એ જ રીતે અધર્સ લુકિંગ, લોકોનો એની માટેનો દ્રષ્ટિકોણ, લોકોના નજરનો પણ એને સામનો કરવો પડે છે. રિસ્પોન્સિબિલિટીઝ, એની કેટલીક જવાબદારીઓ, એની ઓપોર્ચ્યુનિટીઝ અને એની તક, આ બધા માટે એને જબરજસ્ત પ્રોબ્લેમ્સ, એને પોતાની તક ઝૂંટવી લેવી હોય, ઓપોર્ચ્યુનિટીઝ પ્રાપ્ત કરવી હોય તો પણ એને બધા જ પ્રશ્નોનો સામનો કરવો પડે છે. બિસાઇડ્સ, ઉપરાંત લેબર ઇન ઓફિસ she has fulfilled all her household duties. બિસાઇડ્સ લેબરિંગ, લેબર એટલે મજૂરી કરવી, એ સખત કામ તો કરે જ છે, ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા હોય, તો એ ઉપરાંત ઇન ઓફિસ શી હેઝ ફુલફિલ, પૂર્ણ કરવું, ઓલ અવર હાઉસહોલ્ડ, હાઉસહોલ્ડ એટલે ઘરગથ્થું કામ, ઘરગથ્થું ઘરના પણ કામની બધી જ જવાબદારી એ પૂરી કરે છે. હવે આપણે નવી લીટીમાં વિધાઉટ પેરેગ્રાફ લખશું. ઓલ સચ problems make her unrest. આ બધા પ્રોબ્લેમ્સ એને કેવા બનાવે છે? અનરેસ્ટ, પૂરતો આરામ મળતો નથી. ઇનસોમિયા, એટલે પૂરતી ઊંઘ ન આવવી, અને પૂરતી ઊંઘ ન આવવાને કારણે માનસિક સંતુલન પણ કેટલીક વખત ગુમાય છે. એટલે કે અનરેસ્ટ, ઇનસોમિયા, બ્લડ પ્રેશર, જેને આપણે ટૂંકમાં બીપી કહીએ છીએ, તે લેક ઓફ ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ, લેક ઓફ ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ એન્ડ શી સ્ટોપ્સ to be herself because she has to manage others. ફરીથી આપણે જોઈએ, એને ડિસ્ક્રિમિનેશન એટ ધ વર્કિંગ પ્લેસ સચ એઝ ઇન ઇન્ટરવ્યુ, અધર લુકિંગ, રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ઇન ઓપોર્ચ્યુનિટીઝ, આ બધામાં એને ઘણા બધા પ્રશ્નો, પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. બિસાઇડ્સ લેબરિંગ
इन ऑफिस ऑफिस मां सखत काम करता करता शी हैज फुलफिल ऑल हर हाउसहोल्ड ड्यूटीज हाउसहोल्ड ड्यूटीज तो पण पूर्ण करे छे ऑल सच प्रॉब्लम्स मेक हर હવે ઉપરના બધા જણાવેલા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમના કારણે એના ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેસ કેવી રીતે થાય છે તો શી આ બધા પ્રોબ્લેમ મેક હર એને કેવી બનાવે છે અનરેસ્ટ ઇન્સોમિયા પૂરતી ઊંઘ ન લેવાને કારણે બ્લડ પ્રેશર પણ હોઈ શકે લેક ઓફ ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ એ સ્વતંત્ર રીતે વિચાર કરી શકતી નથી એન્ડ સ્ટોપ્સ ટુ બી હરસેલ્ફ પોતાની જાતને સ્ટોપ્સ એટલે અટકાવી દેવું ટુ બી હરસેલ્ફ પોતાની જાતને શ્રેષ્ઠ બનતા બનતા ઘણી વખત ઘણા પ્રશ્નોનો પણ એને સામનો કરવો પડે છે બીકોઝ કારણ કે શી હેઝ ટુ મેનેજ ધ ઈગો ઓફ અધર્સ કેટલીક વખત બીજાના ઈગોને પણ શી હેઝ ટુ મેનેજ ધ ઈગો ઓફ અધર્સ એને બીજાના ઈગોને પણ શું કરવું પડે છે મેનેજ કરવું પડે છે હાઉએવર હવે આપણે આપણી સ્પીચને કન્ક્લુઝન તરફ લઈ જઈએ છીએ હાઉએવર ફ્રેન્ડ્સ શી ઓવરકમ્સ ઓવરકમ્સ ના ઉપર વિજય મેળવો હાઉએવર ફ્રેન્ડ્સ આમ છતાં મિત્રો આપણે જોઈએ છીએ કે શી ઓવરકમ્સ ઓલ ધ હર્ડલ્સ હર્ડલ્સ એટલે અગવડ સામે આવતી મુશ્કેલી એ બધી મુશ્કેલીઓનો સામનો કરે છે બટ હવે એક સામે કાઉન્ટર ક્વેશ્ચન છે બટ આર વી રિયલી સેન્સિટિવ ટુ ધેમ શું આપણે એની આ જવાબદારી સામે સેન્સિટિવ છીએ આપણે એનો વિચાર કરીએ છીએ વિથ ધીસ ક્વેશ્ચન લાસ્ટ વિથ ધીસ ક્વેશ્ચન આઈ કન્ક્લુડ માય સ્પીચ પછી પાછળ આપણે જે લખતા હતા તે થેન્ક્સ થેન્ક્સ ફોર હિયરિંગ મી With this question, I conclude. Puru karvu. I conclude my speech. Thanks for hearing me. Atlu lakhine apne apni speech puri karshu.